નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણ પાઠશાળાની એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું એકવાર સ્વાગત છે. હવે શરૂ કરીએ ધોરણ 10નું ચેપ્ટર નંબર 14, એટલે કે ઉર્જાના સ્ત્રોતો. આ ઉર્જાના સ્ત્રોતો વિશેનો અભ્યાસ કરતાં 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 આજે આપણે એના અંતિમ ભાગ એટલે કે ન્યુક્લિયર ઉર્જા સુધી પહોંચ્યા. આજે આ પાઠનો છેલ્લો ટોપિક છે ન્યુક્લિયર ઉર્જા. આવો સમજીએ ન્યુક્લિયર ઉર્જા એટલે શું. આમ તો કદાચ નવી પણ સાવ નવી નહીં, આગળના ધોરણની અંદર ન્યુક્લિયર વિશે તો થોડો ઘણો અભ્યાસ કરી ચૂક્યા જ છો. એટલે એની અંદરથી, એક તત્વની અંદરથી કેવી રીતે આપણે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ એની વાતો કરવાની છે. આવો, ન્યુક્લિયર ઉર્જા એટલે શું? તો કે પરમાણુના ન્યુક્લિયસમાંથી મળતી ઉર્જાને ન્યુક્લિયર ઉર્જા કહે છે. પરમાણુના ન્યુક્લિયસમાંથી મળે. અણુ પરમાણુ વિશે તમે ધોરણ 9ની અંદર 8ની અંદર થોડો ઘણો અભ્યાસ ધીમે ધીમે કરતા આવ્યો છે. 9ની અંદર થોડોક વિસ્તારથી કર્યો. આ વિસ્તારથી કરેલા અભ્યાસને આપણે ઉપયોગમાં લઈ અને એ જે પરમાણુ છે, એ પરમાણુનું જે ન્યુક્લિયસ કેન્દ્ર છે, એની અંદરથી જે આપણે ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ, જે સામાન્ય ઉર્જાઓ કરતાં કેવી છે, ઘણી બધી વધારે છે, એ ઉર્જાને આપણે ઉપયોગ કરીએ અને એની અંદરથી આપણે આજે ઉર્જા મેળવીએ છીએ એને કહેવાય છે ન્યુક્લિયર ઉર્જા. એ ન્યુક્લિયર ઉર્જાના સામાન્ય રીતે બે પ્રકાર છે. કેટલા? બે. એમાંથી પહેલો પ્રકાર એટલે કે ન્યુક્લિયર વિખંડન અને બીજો પ્રકાર એટલે કે ન્યુક્લિયર સંલયન. એક છે ન્યુક્લિયર વિખંડન અને બીજો સંલયન. એ બંને વિશેનો અભ્યાસ કરીએ. પહેલાં જોઈએ આપણે ન્યુક્લિયર વિખંડન. તો કે ન્યુક્લિયર વિખંડન એટલે શું? નામ પ્રમાણે જ એની વ્યાખ્યા આવશે. વિખંડન એટલે કે એને છૂટું પાડવું, ભાગ પાડવા. તો કેવી રીતે? કે યુરેનિયમ પ્લુટોનિયમ અથવા તો થોરિયમ જેવા ભારે પરમાણુના ન્યુક્લિયસ પર, થોરિયમ યુરેનિયમ અને પ્લુટોનિયમ આવા ભારે પરમાણુના ન્યુક્લિયસ એટલે કે એના કેન્દ્ર પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવાનો છે. આ સૌથી વધારે મહત્વનો છે, મારો ચલાવવાનો છે ન્યુટ્રોનનો. પણ કેવો ન્યુટ્રોન? તો કે ઓછી ઉર્જા ધરાવતા, એટલે કે ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવાનો અને એનું બે હલકા ન્યુક્લિયસમાં વિભાજન કરવાની પ્રક્રિયાને. એટલે કે આખો ટુકડો, દાખલા તરીકે આખો પરમાણુ હોય, આખું ન્યુક્લિયસ હોય, તો એના પર આનાથી હલકા ન્યુટ્રોનનો મારો ચલાવી અને આના બે ભાગની અંદર શું કરી નાખવાના છે? વિભાજન કરી નાખવાનું છે, વિખંડન કરી નાખવાનું છે. અને વિખંડન થશે એટલે એની અંદરથી જે ઉર્જા મુક્ત થશે એ ઉર્જાને આપણે ન્યુક્લિયર વિખંડન ઉર્જા કહીએ. એટલે કે મારો ચલાવીને તેનું બે હલકા ન્યુક્લિયસમાં વિભાજન કરવાની ક્રિયાને ન્યુક્લિયર વિખંડન કહે છે. ન્યુક્લિયર વિખંડન સીધી વસ્તુ છે, વિખંડન એટલે કે ભાગ પાડવો. પણ કોનો ભાગ પાડવો? તો ભાઈ, યુરેનિયમ પ્લુટોનિયમ અથવા તો થોરિયમ જેવા ભારે પરમાણુ જે ધરાવતા હોય એવા ન્યુક્લિયસ પર ઓછી ઉર્જાના ન્યુટ્રોનનો મારો ચલાવી અને તેનું વિખંડન કરી શકાય. હવે આની અંદર ખાસ એક ગુણધર્મ આપણને એ જોવા મળશે કે આપણે જ્યારે એનો મારો ચલાવશું, ન્યુટ્રોનનો મારો ચલાવશું અને એ બંને ન્યુક્લિયસને જ્યારે અલગ કરશું, એની અંદરથી બે ન્યુક્લિયસ પાડશું એટલે કે બે જુદા જુદા તત્વો આપણે એની અંદરથી નિર્માણ કરવાનું છે, ત્યારે એમાં મૂળ ન્યુક્લિયસનું જે દળ હોય એ બે નેપજના ન્યુક્લિયસના સ્વતંત્ર દળોના સરવાળા કરતાં વધુ હોય તો જ આવું બને. હવે આ આખી અજુગતી બાબત આવશે. આમ તમને એવું થશે કે આવું કેમ? આ એક જ પદાર્થ છે, આ એક પદાર્થનો આપણે બે ભાગની અંદર રૂપાંતર કરીએ અને એ બંનેના વજન કરીએ તો એ બંનેના વજનનો સરવાળો હોય અને આના વજનનો સરવાળો, બંને સેમ જ થવો જોઈએ, બંનેનો દળ છે કેવું થવું જોઈએ સેમ. પણ આની અંદર એવું થતું નથી. એટલે કે આવું ક્યારે શક્ય બને? ન્યુક્લિયર ઉપખંડનથી ઉર્જા આપણે ક્યારે મળી શકે? તો એમાં મૂળ ન્યુક્લિયસનું જે દળ હોય એ બે નિપજ ન્યુક્લિયસ, નિપજ એટલે કે એને વિખંડન કરીએ, વિભાજન કરીએ પછીની જે ન્યુક્લિયસ મળે એ ન્યુક્લિયસના સ્વતંત્ર દળોના સરવાળા કરતાં કેવું હોય? વધુ હોય તો જ આવું બને. આ ક્રિયા દરમિયાન વિપુલ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ઉર્જાનો સૌથી વધારે ઉર્જા ઉત્પન્ન કરતો સ્ત્રોત છે. કે આની અંદરથી અત્યાર સુધીના જેટલા ઉર્જા સ્ત્રોતો ભણ્યા એની અંદરથી સૌથી વધારે ઉર્જા જો ઉત્પન્ન થતી હોય તો એ છે ન્યુક્લિયર વિખંડનની અંદર. એટલે કે આ દરમિયાન વિપુલ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે, સાથે સાથે યુરેનિયમના એક પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા એ કોલસાના એટલે કે કાર્બનના, જ્યારે પરમાણુનું આપણે દહન આપણે આગળના ટોપિકની અંદર, આગળના ઉર્જાની અંદર જ્યારે જોયું હતું, જ્યારે આપણે કાર્બનની અંદરથી સળગાવી એનું દહન કરી અને એની અંદરથી આપણે તાપ વિદ્યુત મથકોની અંદરથી આપણે જ્યારે વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ ત્યારે એમાં જે વિદ્યુત ઉર્જા મળે છે એના કરતાં જ્યારે યુરેનિયમનો એક પરમાણુ, એક પરમાણુ અને સામે કોનો કાર્બનનો એટલે કે કોલસાનો જે કાર્બન છે એનો જ્યારે દહન કરીએ તો આ બંનેની અંદર ફરક કેટલો હોય? તો કે યુરેનિયમને એક પરમાણુના વિખંડનથી મળતી જે ઉર્જા હોય એ કોલસાના એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી વધારે હોય.
દસ મિલિયન ગણી ઉર્જા વધારવી, એટલે કે આટલા મોટા વિપુલ જથ્થાની અંદર, આટલા મોટા પ્રમાણની અંદર આની અંદરથી આપણને આ ઉર્જા મળે છે. ભાઈ તો બહુ સારી વાત કહેવાય, આટલી બધી ઉર્જા જ્યારે આપણે એક કાર્બન સળગાવીએ એના કરતાં એક યુરેનિયમનું જ્યારે આપણે વિખંડન કરીએ એના એની અંદર આપણને 10 લાખ મિલિયન 10 લાખ નહીં એટલે કે 10 મિલિયન ગણી 10 લાખ જેને ગણી શકાય એટલી ઉર્જા આપણને જો આની અંદરથી મળતી હોય તો એ જ સૌથી સારું પડે. પણ આની કેટલીક મર્યાદાઓ પણ છે જે આપણે આગળ જોવાની છે. સાથે સાથે એક અગત્યનો પોઈન્ટ એ કે વિદ્યુત ઉત્પાદન માટે ડિઝાઇન કરેલા ન્યુક્લિયર રિએક્ટરમાં સ્વયં જળવાતી પ્રક્રિયાનો એક ભાગ, સ્વયં જળવાતી પ્રક્રિયા અગત્યનો મુદ્દો છે. સ્વયં જળવાતી પ્રક્રિયાનો એક ભાગ આવું બળતણ છે અને જેનો ઉપયોગ વરાળ પેદા કરી એની અંદરથી વિદ્યુત ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. આની અંદરથી જ્યારે એક સ્વયં જળવાતી જે પોતાની રીતે જળવાય છે પ્રક્રિયા, એક વખત પ્રક્રિયા શરૂ કર્યા બાદ એ પોતાની રીતે ઓટોમેટિક એ થતી જ રહે છે, એના માટેની કોઈ અલગ ક્રિયા કરવી પડતી નથી. એ જળવાતી પ્રક્રિયાનો એક ભાગ આવું બળતણ તરીકે વપરાય છે. બળતણ કેવી રીતે? તો કે એનો ઉપયોગ જે વરાળ એની અંદરથી જે પેદા થાય છે એ વરાળને વિદ્યુત ઉત્પન્ન કરવામાં પણ વપરાય છે. એટલે કે ન્યુક્લિયર વિખંડનથી તો ઉર્જા પ્રાપ્ત થાય જ છે, પણ સાથે સાથે આની અંદરથી જે વરાળ આવે છે એની મદદથી પણ આપણે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. એટલે એકસાથે આની અંદર બે જુદી જુદી પ્રકારે આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. તો આટલા ટૂંકા ટર્સની અંદર પૂરું થઈ જાય છે આપણું ન્યુક્લિયર વિખંડન. એવી જ રીતે એનો બીજો ભાઈ એટલે કે ન્યુક્લિયર સંલયન. ન્યુક્લિયર સંલયન એટલે શું? તો કે બે હલકા ન્યુક્લિયસને જોડી ભારે ન્યુક્લિયસના નિર્માણથી વધુ ઉર્જા મુક્ત થવાની ક્રિયાને કહેવાય ન્યુક્લિયર સંલયન. આના કરતાં ટોટલી વિરુદ્ધ ઓપોઝિટ એકદમ. કે આની અંદર શું હતું કે જ્યારે એક મોટા ભારે પરમાણુનું જ્યારે આપણે વિખંડન કરીએ, વિભાજન કરીએ અને બે નાના એટલે કે હલકા ન્યુક્લિયસની અંદર રૂપાંતર કરીએ અને એની અંદરથી વિખંડનથી વિભાજનથી જે આપણને ઉર્જા મળે એને કહેવાતી હતી ન્યુક્લિયર વિખંડન. ત્યારે એના કરતાં સીધું ઓપોઝિટ આપણે ગણાય તફાવતની અંદર પણ પૂછી શકાય. તો કે શું? કે બે હલકા ન્યુક્લિયસને જોડીને ભારે ન્યુક્લિયસના નિર્માણથી વધુ ઉર્જા મુક્ત થવાની ક્રિયાને શું કહેવાય? ન્યુક્લિયર સંલયન. ખાસ કરીને હાઇડ્રોજન બોમ્બની અંદર, હાઇડ્રોજન બોમ્બનો થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પર જ આધારિત છે. હાઇડ્રોજન બોમ્બ જે બનાવવામાં આવે છે, હાઇડ્રોજન બોમ્બનું જે નિર્માણ કરવામાં આવે છે એ થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા ઉપર જ આધારિત છે. જ્યારે આ બોમ્બનો વિસ્ફોટ કરવામાં આવે છે ત્યારે જેટલું તાપમાન, કેટલીક માઇક્રો સેકન્ડ, આ સૌથી મહત્વનું છે, સેકન્ડની માઇક્રો સેકન્ડ, સેકન્ડનો છઠ્ઠો ભાગ માઇક્રો સેકન્ડમાં વધી જાય છે જેથી વિનાશક માત્રામાં ઉર્જા મુક્ત થાય છે. એટલે કે માઇક્રો સેકન્ડની અંદર, એક સેકન્ડના છઠ્ઠા ભાગની અંદર એટલી બધી ઉર્જા એની અંદરથી મુક્ત થઈ જાય છે કે આજુબાજુમાં બધે જે વિનાશ સર્જે છે. આ વિનાશ સર્જવાની જે વૃત્તિ છે એ એક ખરેખર જોવા જઈએ તો આ ન્યુક્લિયર પ્રક્રિયા, ન્યુક્લિયર સંલયનનો ભય ગણી શકાય, એની ખામી ગણી શકાય. કે આપણે જ્યારે એની અંદરથી ઉર્જા ઉત્પન્ન કરવા માટે જતા હોય પણ ક્યારેક એવું થઈ શકે કે એની અંદરથી ક્યારેક એવું બની શકે કે વિનાશક માત્રની અંદર એટલી બધી ઉર્જા મુક્ત થઈ જાય છે, એટલી બધી ઉર્જા જે આજુબાજુના ઘણા બધા મોટા વિસ્તારને વિનાશ કરી શકે છે. એટલે કે આ ન્યુક્લિયર વિખંડન હોય કે ન્યુક્લિયર સંલયન હોય, આ બંનેની અંદર બહુ બધા મસમોટા ખતરાઓ રહેલા છે. એ ખતરાઓ વિશે થોડોક અભ્યાસ કરીએ. એની મર્યાદા, ન્યુક્લિયર ઉર્જા તો આપણે જોઈએ, ન્યુક્લિયર ઉર્જા સામાન્ય રીતે અત્યાર સુધીની દરેક ઉર્જામાં સૌથી વધારે ઉપયોગી ગણી શકાય, પણ જેના સૌથી વધારે ઉપયોગ હોય, સૌથી વધારે ફાયદા હોય એટલા જેના નુકસાન હોય. એટલે કે ન્યુક્લિયર ઉર્જાના ખતરા વિશેની જો આપણે વાત કરીએ તો ન્યુક્લિયર પાવર જનરેટરનો મોટો ખતરો, સૌથી મોટો ખતરો, સૌથી મોટી સમસ્યા વિશ્વ સામે ન્યુક્લિયર ઉર્જાની અંદર એ બની છે કે ઉપયોગ થયા બાદ વધેલો જે ઈંધણ છે એનો નિકાલ કેવી રીતે કરવો. ખાસ કરીને આપણે જ્યારે બાયોગેસ પ્લાન્ટ જોયા અને એ છાણના જે પ્લાન્ટ જોયા, બધાની અંદર આપણે જાણ્યું કે કેવી રીતે બાયોગેસની વાત કરીએ તો એની અંદર જે ઈંધણ બાકીનું વસ્તુ હતું, જે કચરો બાકીનો વધતો હતો એને માટી સાથે ભેળવી આપણે ખાતરની અંદર ઉપયોગ કરી શકતા હતા, તો બહુ સહેલાથી આપણે એનો નિકાલ કરી શકતા હતા. પણ આ ઘટનાની અંદર, આ ન્યુક્લિયર ઉર્જાની અંદર આવું થતું નથી. શું કામ આવું નથી થતું? તેનું કારણ શું છે? આ કારણ પણ અલગથી પૂછાઈ શકે, એને સવિસ્તાર લખવું પડે તમારે, બે માર્કની અંદર પૂછાઈ શકે એવું કારણ છે કે ન્યુક્લિયર પાવરના જનરેટરનો સૌથી મોટો ખતરો કયો છે. અથવા તો કારણની અંદર જો તમને પૂછાય તો એ રીતે પૂછાઈ શકે કે ન્યુક્લિયર ઉર્જાનો ઈંધણ નિકાલ કરવો એ સૌથી મોટી સમસ્યા છે. કારણ આપો તો એનું કારણનો જવાબ એ આવે કે વધેલું જે ઈંધણ છે એમાં રહેલ યુરેનિયમ, ખાસ કરીને જ્યારે આપણે શરૂઆતની અંદર વાત કરી યુરેનિયમ, પ્લુટેનિયમ અને થોરિયમ, સૌથી પહેલો આપણે ગણ્યો યુરેનિયમ, મોટા ભાગે આની અંદર યુરેનિયમ જ વપરાય છે. એટલે કે વધારે યુરેનિયમ નુકસાનકારક વિકિરણ ઉત્સર્જિત કરે છે.
હવે આની અંદર જે યુરેનિયમ પડેલો છે, યુરેનિયમ પડ્યો પડ્યો શું કરે આની અંદરથી, એ નુકસાનકારક વિકિરણનું સર્જન કરે, વિકિરણો એની અંદરથી મુક્ત થાય, એ કિરણ સ્વરૂપે પ્રકાશ સ્વરૂપે બહાર આવે અને આજુબાજુ નુકસાન કરે, એટલે કે આ સતત નુકસાન કરે છે. એટલે આ સૌથી વધારે અને મોટી સમસ્યા છે. આ કારણે જ આનો વધારે ઉપયોગ આપણે કરી શકતા નથી. બીજું, જો આનો નિકાલ ન થાય, આનો નિકાલ ન થાય, આપણે એવું વિચારીએ કે ચાલો જે ન્યુક્લિયર રિએક્ટરની અંદર, જે ભઠ્ઠીની અંદર અથવા તો જે જગ્યાએ જે પ્લાન્ટની અંદર આનું આપણે નિર્માણ કરતા હોય એ ભલે એની અંદર જ રાખવાનો, પણ એવું પણ કરી શકાય નહીં. શું કામ? કારણ કે જો એનો નિકાલ નથી થતો તો એ સતત ને સતત આ વિકિરણો દ્વારા પર્યાવરણને શું કરતું રહે છે? પ્રદૂષિત કરતું રહે છે. અને પ્રકાશ હોવાને કારણે એને અન્ય કોઈ પણ રીતે વિકિરણ સ્વરૂપે, પ્રકાશ સ્વરૂપે જ્યારે એની અંદરથી એ મુક્ત કરતો હોવાથી એને અન્ય કોઈ પણ સ્વરૂપે આપણે સંગ્રહી શકતા નથી. બીજું કે ન્યુક્લિયર વિકિરણોના અકસ્માત અને લીકેજ, અકસ્માત ઓબ્લિક લીકેજ લખ્યું છે પણ એનો અર્થ અને થાય છે કે અકસ્માત અને લીકેજનો ખતરો સૌથી વધારે રહે છે. હવે બહુ સીધી વાત છે કે જ્યારે આ ઇંધણ પડેલું હોય, સાવ નકામું વધેલું હોય છે એમનેમ, એની અંદરથી પણ એનાથી નુકસાનકારક વિકિરણ ઉત્પન્ન થતા હોય તો એ જ્યારે રિએક્ટરની અંદર હોય ત્યારે જો કોઈ કારણોસર કદાચ લીકેજ કે અકસ્માત થાય તો એ ઘણું બધું નુકસાન કરે. અને રિએક્ટરોની અંદર સતત ને સતત આવા લીકેજ અને અકસ્માતનો ભય સૌથી વધારે રહેલો છે. એનું કારણ એવું છે કે આ જે રિએક્ટર છે આની અંદરથી એ વિકિરણ, આની અંદરથી જે વિકિરણ આવે છે, વિકિરણ સૌથી વધારે નુકસાન કરવા માટે જવાબદાર હોય છે. માટે ન્યુક્લિયર વિકિરણોના અકસ્માતનો અથવા તો લીકેજનો ખતરો સૌથી વધારે રહે છે. સાથે સાથે ન્યુક્લિયર પાવર સ્ટેશનનો ઉપયોગ પહેલાં વિનાશ માટે થતો હતો, આ સૌથી અગત્યનો પોઈન્ટ છે. આના વિશે આપણે ભૂતકાળની અંદર ન્યુક્લિયર બોમ્બની ઘટના વિશેનો અભ્યાસ પણ કરી ગયા છીએ કે વિશ્વની અંદર અત્યાર સુધીમાં એક કે બે જગ્યાએ જ માત્ર ન્યુક્લિયર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ને ત્યાં હાલની તારીખે પણ ઘણું બધું નુકસાન આપણને જોવા મળે છે. એટલે કે આ ન્યુક્લિયર પાવર સ્ટેશનનો ઉપયોગ પહેલાં વિનાશ માટે થતો હતો અને આજે પણ ફરીથી એ ન થાય એનો ભય સતત રહેલો છે. એટલે કે કોઈ કારણોસર જ્યારે શરૂઆતની અંદર તો ભૂતકાળની અંદર તો આનો ઉપયોગ માત્ર વિનાશનું સર્જન કરવા માટે થયો હતો, જો અત્યારે આને અવેલેબલ કરવામાં આવે, અત્યારે એને જો આપણે વાપરવામાં આવે તો શક્યતા એવી પણ રહેલી છે કે ફરીથી આનો ઉપયોગ એવો પણ થઈ શકે છે. સાથે સાથે એક અગત્યનો પોઈન્ટ આ પાઠની અંદર હવેનો છેલ્લો ટોપિક એવો આવશે કે આ અત્યાર સુધીના જે ઉર્જાના સ્ત્રોતો છે એ પ્રમાણમાં ઘણા બધા એવા સ્ત્રોતો છે જે ઘટી રહ્યા છે, એના બચાવ માટે શું કરવું જોઈએ? તો એના બહુ સિમ્પલ લોજિક આપણે સૌ આજુબાજુમાં જોઈએ અને આપણી સમજથી કડવીને એના જવાબો લખી શકીએ. દાખલા તરીકે આપણે અત્યાર સુધીની અંદર જોયું તો જે કુદરતી સંસાધનો છે એનું પ્રમાણ જાળવવા માટે શું કરવું પડે? તો આપણે પર્યાવરણને મદદરૂપ થાય એવું કશું કરવું પડે. એના માટે આપણે જે નદીઓ છે આ બધી સ્વચ્છ રાખવી પડે, જળાશયો છે જે પાણીના કેન્દ્રો છે, મુખ્ય જે સ્ત્રોતો છે બધાને શુદ્ધ રાખવા પડે, જેના કારણે યોગ્ય રીતે એમનું જે વહન છે યોગ્ય રીતે એની અંદરથી જે ઉત્પન્ન કરવાનું છે એ સારા પ્રમાણથી આપણે કરી શકીએ. સાથે સાથે વધુમાં વધુ વૃક્ષો પણ વાવી શકીએ જેના કારણે પ્રકૃતિનું આખું બેલેન્સ છે એની રીતે જળવાઈ રહે. સાથે સાથે આ ઇંધણોનો જે કાંઈ આપણે ઉપયોગ કરવાનો છે એ બહુ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડશે. દાખલા તરીકે વીજળીથી માંડી અને દરેક, એ પછી પેટ્રોલિયમ હોય, ડીઝલ હોય કે કોઈ પણ અન્ય સાધનો હોય, કોઈ પણ કોલસો હોય કે આવા કોઈ પણ તાપ વિદ્યુત મથકોની અંદર વાત કરીએ તો ન્યુક્લિયર દ્વારા, જે હાલની અંદર તો બહુ ઓછા પ્રમાણની અંદર શક્ય છે પણ કદાચ ભવિષ્યની અંદર આ શક્ય થઈ પણ જાય તો પણ આનો ઉપયોગ આપણે બહુ ઓછા પ્રમાણની અંદર કરવો જોઈએ. શું કામ? કારણ કે એનો જથ્થો ખૂબ જ મર્યાદિત છે અને મર્યાદિત જથ્થો હોવાને કારણે જો આપણે એનો અત્યારે બેફામ ઉપયોગ કરશું, વધારે પ્રમાણમાં ઉપયોગ કરશું તો બહુ સીધી વસ્તુ છે કે આપણી આગળની પેઢીને અથવા તો આપણને જ આગળ જતા એ પ્રમાણમાં ઘણું બધું નુકસાનકારક થઈ શકે છે. નુકસાન કેવી રીતે? એ નુકસાન એવી રીતે કે આપણને કદાચ મળવા પાત્ર જે હશે એની સંખ્યા બહુ ઘટી જશે અથવા તો મળશે જ નહીં. આજે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા પેટ્રોલ ડીઝલ અથવા તો આવા જે પણ બળતણો છે એના ભાવોની અંદર સતત વધારો થતો રહ્યો છે. એ પાછળનું મુખ્ય કારણ શું? એ પાછળનું મુખ્ય કારણ એક આ પણ રહેલું છે કે એનું પ્રમાણ દિવસે ને દિવસે શું થતું જાય છે? ઘટતું જાય છે. આશા છે આ સમગ્ર ચેપ્ટરની અંદર, આ ટોપિકની અંદર, આ ઉર્જાના સ્ત્રોતોની અંદર આપણને સમજ પડી હશે. જો આપણને કંઈ પણ ક્વેરી હોય, કંઈ પણ સમજ ન પડી હોય તો કમેન્ટ સેશનની અંદર જણાવો, અમે શક્ય હશે ત્યાં સુધી આપના દરેક પ્રશ્નોના સમાધાન કરીશું. સાથે સાથે આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.